इष्टदेव भगवान स्वामी नारायण गोपाळानंद स्वामीए कृपा करी अने आप सौना संकट दूर करवा माटे दुख दूर करवा माटे पधरावेल दादा कष्टभंजन देव आ कष्टभंजन देवनी गाथानु श्रवण करावता पूज्य वक्ता महोदय श्री मंदिरना महंत स्वामी कोठारी स्वामी अने यजमान परिवार वाला भक्तो भाईओ बहनों सौ ने मारा सप्रेम जय स्वामीनारायण। वाला भक्तो भगवान जयरे कई कृपा करता होय ने त्यारे ज आपना माटे आवो एक योग रचता होय। आप जाणो छो कि जो दुर्वासा ऋषिए बद्रिकाश्रमनी अंदर नर नारायण देव ने अने ऋषि मुनियों ने श्राप न आप्यो होत ने तो भगवान स्वामी नारायण आ भरतखंडनी अंदर न आवत अने महाराज न आवत ने तो आपने बधाए आम ने आम भटकता रही जात। अने एज रीते क्यारेक क्यारेक वाला भक्तो अंतरनी अंदर विचार करवो जोईए कि आपणे सुखी छीए आपे आनंदथी जीवीए छीए आनु कारण शुं छे। घणी वखत अपना सुखना दिवसों होय आनंदना दिवसों होय ने एनु जो कोई कारण होय ने तो क्यारेक ने क्यारेक कोईक ने कोईक आपना वती भगवान ने प्रार्थना करतु होय ने अने आपना वती थती आपना वती थती प्रार्थना अने एना द्वारे ज आपने सुखी होता होईए छीए। एज न्याय वर्षों पहला आ सारंगपुरनी अंदर ए जीवा खाचर होय के एमना परिवार भक्तो होय अने एमने ज्यारे गोपाळानंद स्वामी ने प्रार्थना करी हशे अने ए प्रार्थना एवी करी हशे के महाराज हे स्वामी महाराज अने तमे अमने तो सुख आपो छो पण अमारी पछीनी पेढ़ी माटे शू। अने गोपाळानंद स्वामी एम कहे के जीवा बापू तू नहीं तारी पेढ़ी नहीं पण आखी दुनिया ने माटे एक कमाव दीकरो आपी दऊ अने कष्टभंजन देव आपने आपी दीधा अने ए आ वडीलोनी कृपाना फळ ने आपने भोगवीए छीए वाला। अने आजे એ હનુમાનજી મહારાજ અને તમે જુઓ છો ને કે સંપ્રદાયની અંદર અમુક સ્થળો એવા છે કે બંને ગાદીઓને માટે એ સ્થળ નમવા યોગ્ય અને એ સ્થળે આવવા યોગ્ય સ્થળ હોય ને તો જેમ કે મહારાજનું છપૈયા ધામ છે એ જન્મભૂમિ છે એ ગાદી ગમે તે હોય એ છપૈયાની અંદર બંનેને જાઓ। એ જ ન્યાયે ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ પધરાવ્યા ત્યારે ગાદી ન જોયું બંને ગાદીને માટે આ સ્થળે એવું આપ્યું મધ્યસ્થ કે બંનેને અહીં આવવાનું અને જ્યારે જ્યારે મુશ્કેલી પડે ને અને જે આવે ને એના બધા જ દૂર દાદા દુઃખ દૂર કરે છે। અને વાલા ભક્તો આજે આ બંને પ્રવીણભાઈ યોગાનુયોગ કેવું ભગવાન યોગ કરાવી દેલ્યો અને અમારે પણ આજે આવવાનું થયું ને તો એનું કારણે કોણે પ્રવીણભાઈએ આગ્રહ કર્યો કે આવવું જ પડશે નહીતર કંઈ આમ સેજે સેજે ભગવાનના દર્શન દાદાના દર્શન થઈ જતા ન હોય આવતા હોઈએ પણ પ્રવીણભાઈએ મહંત સ્વામીને ખાસ વિનંતી કરી કે સ્વામી તમે નહીં તો તમારા પ્રતિનિધિને પણ મૂકજો મૂકજો ને મૂકજો અને સ્વામી પણ ભક્તના ભાવને આધીન થાય ને એટલે ચોખ્ખું કહી દીધું જો મહંત સ્વામીના શિષ્ય છે મહાપુરુષ સ્વામી છે ને એ અમારા મહંત સ્વામીના શિષ્ય છે સ્વામીએ પોતાના શિષ્યને મૂક્યા કોઠારી તરીકે મને મૂક્યો અને પૂજારીનું મંડળ છે અને પૂજારી ઠાકોરજીની સેવાના મહંત તરીકે ભગવત જીવન સ્વામીને મૂક્યા ત્રણેય વડીલોને અહીં મૂક્યા અને આપણે બધા એકમેક સાથે રહી અને આ જગ્યાએ કષ્ટભંજન દેવના સાનિધ્યમાં દાદાના દરબારમાં આવી અને ભજન સ્મરણ કરીએ અને આપણા માટે આ અહોભાગ્યનો સમય છે। વાલા ભક્તો વધારે નહીં કહું પણ ભગવાન સ્વામિનારાયણ શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આવા ને આવા સત્કર્મો આવા આવા ભક્તો દ્વારા કરાવતા રહે। લગભગ ન ભૂલતો હોઉં તો પ્રવીણભાઈ કેટલામો મારુતિ યજ્ઞ હશે તમારો અહીં ત્રીજો બેમાં તો અમારી હાજરી થઈ ગઈ છે બેમાં તો અમે આવી ગયા છીએ અને બસ આવા ને આવા સત્કર્મો કરાવતા રહે અને પ્રવીણભાઈનો ભાવ પણ એટલો ઊંચો કે ભુજના સંતો હોય કે વડતાલના સંતો અમારા સંતો છે અને સંતો બધા એક છે અને એમના પિતા શ્રી વાલજીભાઈ હતા મુંબાસાથી કચ્છના સત્સંગીઓ સાથે જોડાયેલા અને ભગવાન
સ્વામી આમ તો જોવા જઈએ ને તો ગોપાળાનંદ સ્વામી અમારા ઉપર કૃપા કરી હો, ભુજની અંદર અમારા પ્રસાદીની પ્રસિદ્ધ આમ પ્રસાદી મંદિરની અંદર જે કષ્ટભંજન દેવ છે ને ગોપાળાનંદ સ્વામીએ પધરાવી આપ્યા છે, અને આજે પણ એનો ચાલતો જીવતો જાગતો ઇતિહાસ એમ કહેવાય કે અને ભુજ મંદિર મારે ન કહેવું જોઈએ, પણ એ જગ્યા એવી છે કે રામ ભગવાનના મંદિર ક્યાંય નથી. તમે જોશો સંપ્રદાયની અંદર રામની પ્રતિષ્ઠા ક્યાંય નહીં હોય. આપણા ભુજ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે ખુદ કાગળ લખેલો કે આપણા મંદિરની જગ્યા સાંકડી થાય રહી, બાજુમાં રઘુનાથનું મંદિર છે એ મંદિર લઈ લેજો, અને મંદિર લીધું ને દેવ પણ સાથે લઈ લીધા, અને પ્રસાદીના રામ લક્ષ્મણ અને સીતા એ પણ એ ભુજ મંદિરની અંદર બિરાજે છે. અને આવું એ પ્રસાદી મંદિર અને ત્રણેય મંદિરની અંદર સર્વોપરિ ઉપાસના તો અહીં છે. રાધા કૃષ્ણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવજી બાજુમાં હરિકૃષ્ણ મહારાજ, અને ભગવાન સ્વામિનારાયણનું મોટું સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. એક પણ સ્વરૂપ એવું ન હોય કે જ્યાં હરિકૃષ્ણ મહારાજ ના બિરાજતા હોય. અને એ સ્થળે મહંત સ્વામીએ આશીર્વાદ મૂક્યા અને કહેવડાવ્યું કે અમારી વતીથી ખૂબ ખૂબ પ્રાર્થના કરજો અને દાદાના દર્શન કરજો, અને પ્રવીણભાઈ અને ત્યાંના સંતોને પણ અમારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ કહી અને આશીર્વાદ પાઠવજો, અને એમની સાથે એક એક પુષ્પમાળા અને શાલ પ્રસાદીની આપી છે. હું ભગવદ્ જીવન સ્વામીને અને મહાપુરુષ સ્વામીને કહીશ કે ઊભા થાય અને બંને પ્રવીણભાઈઓનું પુષ્પમાળા અને શાલથી સ્વાગત કરશે. અહીં વેદ સ્વામી અને ભજન સ્વામી બંને પુષ્પમાળા અને હાર લઈ શાલ લઈ અને બંને પ્રવીણભાઈઓનું સન્માન કરાવશે. બસ વાલા ભક્તો, આવો ને આવો, પરસ્પર ભાવ રાખી અને ભગવાનનું ભજન કરીએ અને દાદાના દરબારમાં રહીએ અને એ બસ એના સુખે સુખી રહીએ. આ સ્થળ તો એવું છે કે જેમ દાદા એને શરણે આવે, એના બધા દુઃખ દૂર કરે. અરે ભગવાન સ્વામિનારાયણ એ સારંગપુરની જનતાને જમાડે અને જીવા ખાચરને પૂછે કોઈ ભૂખ્યું રહ્યું છે? જીવા બાપુ કે નહીં, મારા આખું ગામ જમી ગયું. અને એ ગામની સીમમાં ગરીબ લોકો ફરતા હોય, મહારાજ કે ઓ શું દેખાય છે? મહારાજ એ તો એવા લોકો છે, પાપી છે, એને ન જમાડાય. અને ભગવાન સ્વામિનારાયણે એમને પણ બોલાવીને એમ કહ્યું કે આખિર તો માનવ છે અને માનવને મૂકનાર ભગવાન છે, અને જો હું એને ભૂખ્યો રાખું ને તો હું ભગવાન ન કહેવાઉં. એ ન્યાયવાળા ભક્તો, દાદાના દરબારમાં છીએ અને હનુમાન દાદા કષ્ટભંજન દેવ આપ સૌના દુઃખ દૂર કરે અને સુખી કરે, અને આ જીવન સુધી ક્યાંય મુશ્કેલી પડવા ન દે આવી દાદાના ચરણમાં પ્રાર્થના કરી મારું વક્તવ્ય મેં સમાપ્ત કરું. બોલો સ્વામિનારાયણ ભગવાન કે શ્રી કષ્ટભંજન દેવ કી.